गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आजना लेक्चरनी अंदर मित्रों आपणो जे चेप्टर 5 जेनो आपणे डिटेलमां चर्चा करी गया, हवे एना स्वाध्याय विशे आपणे थोड़ी चर्चा करीशुं। मतलब के केवा प्रश्नो स्वाध्यायनी अंदर आपेला छे एनी चर्चा करवाना। अन्य सब्जेक्टनी माफक मित्रों आपणे कोई दाखला के कोई अलग एक्जाम्पल आवता नथी, आपणे तो थियरी बेज ज होय छे, એટલે ઝડપથી આપણે થોડી ચર્ચા કરી લઈએ। કારણ કે બુકની અંદર બધી થિયરીઓનો ઉલ્લેખ થઈ ગયો છે, બરાબર। એક મૌખિક જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી જોડે થોડા શેર કરું, થોડી ચર્ચા કરી લઉં કે જેથી આપણું ચિત્ર તમારું એકદમ ક્લિયર થઈ જાય કે ભાઈ કયા પ્રશ્નની અંદર કેટલું લખવું અથવા તો કેટલી ચર્ચા કરવી, એ તમારું માઇન્ડ ક્લિયર રહે। રેડી મિત્રો, આપણને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે મેન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો। मित्रों ऑलरेडी आपणे घणी बधी चर्चा करी गया छीए कि भाई चेप्टरना शरूआतमां ज कि भाई एक वर्षायु छोड़ छे, एक साथे एक छोड़ घणा बधा बीजनुं निर्माण करे छे, बराबर। आयुष्य टूंकुं छे, जीवनचक्र टूंकुं छे, एटले एक साथे आपणे घणी बधी पेढ़ीओनो शुं करी शकीए, अभ्यास करी शकीए छे। विरोधाभासी लक्षणो घणा बधा छे, बराबर। स्वफलन परफलन सरळताथी प्रेरी शकाय छे, बराबर के नहीं। अने मेन के भाई संकर जातो जे આવતી પ્રાપ્ત થતી, બરાબર, બે પિતૃ અલગ અલગ, ઊંચો પિતૃ વામન પિતૃ વચ્ચે સંકરણ કરીએ અને જે સંતતિ પ્રાપ્ત થાય એ સંકર જાત કહેવાય, બરાબર। તો એ પણ આગળ કેવી થતી, તો કે ફળદ્રુપ જતી, એટલે આગળ એની પણ F1 પછી F2 F3 F4 પેઢી પ્રાપ્ત કરી શકાતી હતી, ખ્યાલ આવી ગયો। અને વટાણા છોડને ખુલ્લામાં પણ સરળતાથી ઉછેર કરી શકાય, બરાબર। તો ઓલરેડી થિયરિકલ છે જ મિત્રો, આપણે આગળના લેક્ચરોમાં ચર્ચા થઈ ગઈ છે, બરાબર। આગળ વધીએ, બીજો પ્રશ્ન છે, નીચેના ભેદ સ્પષ્ટ કરો, પ્રભાવી અને પ્રચ્છન્ન, બરાબર। અહીંયા આપણને ત્રણ શબ્દો આપેલા છે, પહેલો છે પ્રભાવી અને પ્રચ્છન્ન, બરાબર। હવે પ્રભાવી અને પ્રચ્છન્નમાં કેવું હોય મિત્રો, કે ભાઈ પિતૃઓમાંથી બે જનીનો સંતતિમાં ઉતરી આવે, એક જ લક્ષણની અભિવ્યક્તિ સાથે સંકળાયેલા હોય, જેના લક્ષણ વ્યક્ત થાય એને આપણે શું કહેતા, પ્રભાવી, જેના લક્ષણ વ્યક્ત થતા નથી એને આપણે શું કહીએ છીએ, પ્રચ્છન્ન કહેતા, બરાબર ને। જો શું કહેવાય, જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી, મતલબ વૈકલ્પિક જનીનનું મતલબ કે અભિવ્યક્તિ ન થવા દે, પોતાની જ અભિવ્યક્તિ દર્શાવે, તો એ પ્રભાવી છે, બરાબર। અને જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાના લક્ષણો અભિવ્યક્ત નથી કરી શકતું, તો એને પ્રચ્છન્ન કહીએ। જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી બે વૈકલ્પિક કારકો ભેગા થયા, વૈકલ્પિક જનીનો ભેગા થયા, કેપિટલ ટી અભિવ્યક્ત કરે છે તો એ પ્રભાવી થઈ ગયો, સ્મોલ ટી અભિવ્યક્ત કરી શકતું નથી તો એ શું થઈ ગયું મિત્રો, પ્રચ્છન્ન થઈ ગયું। ચાલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો। એના પછી બીજો શબ્દ આપણને આપ્યો છે સમયુગ્મી અને વિષમયુગ્મી, સમયુગ્મી અને વિષમયુગ્મી, બરાબર। સમાન જનીન જોડ હોય, બરાબર, કે જે એક જ લક્ષણની અભિવ્યક્તિ સાથે સંકળાયેલી છે, તો સમયુગ્મી કહીશું। જેમ કે કેપિટલ ટી કેપિટલ ટી, બંને ઊંચાઈ માટે, વધારે ઊંચાઈ માટેના વૈકલ્પિક જનીનો છે, તો એ સમયુગ્મી સ્થિતિ થઈ। સ્મોલ ટી સ્મોલ ટી, એ પણ સમયુગ્મી, બંને વામન માટે જવાબદાર જનીનોનો ઉલ્લેખ કરે છે, ખ્યાલ આવે છે કે નહીં મિત્રો। અને આગળ વાત કરીએ મિત્રો વિષમયુગ્મી, બરાબર, અસમાન જનીન જોડ, મતલબ બંનેની અભિવ્યક્તિ અલગ અલગ છે, એક જનીન પ્રભાવી બનવાનો, એક પ્રચ્છન્ન બનવાનો, એક વધારે ઊંચાઈનું સૂચન કરે, એક વામનતાનું સૂચન કરે, જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી, તો એક એવી જનીન જોડ કહેવાય મિત્રો, વિષમયુગ્મી જનીન જોડ તરીકે, અને અથવા તો વિષમયુગ્મી કારકો તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે। ત્રીજો શબ્દ છે મિત્રો આપણો, એક સંકરણ અને દ્વિસંકરણ, બરાબર। તો સીધી વસ્તુ છે, બે વિરોધાભાસી લક્ષણને ધ્યાનમાં લઈને, બરાબર ને, બે વિરોધાભાસી, જેમ કે ઊંચાઈ, એટલે લક્ષણ એક જ ધ્યાનમાં લેવાનું ઊંચાઈ માટે, પણ બે વિરોધાભાસી અંદર તો છે કે નહીં વૈકલ્પિક કારકો, તો એ એક સંકરણ પ્રયોગ થઈ ગયો, બે અલગ અલગ, યાદ કરો પેલું આપણે ગોળ સપાટી અને ખરબચડી સપાટી, પીળો કલર અને લીલો કલર બીજીની વાત કરું છું મિત્રો, બરાબર। તો કેટલા, તો કે ચાર થઈ ગયા ને મિત્રો, એમ બે લક્ષણો છે પણ વૈકલ્પિક કારકો કેટલા થઈ ગયા, ચાર, તો એ ચાર વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈએ તો એને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે મિત્રો, બધું જ બુકની અંદર ઓલરેડી આ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છીએ, બરાબર, એટલે તમે આગળના વિડીયો પણ જોઈ લેશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં। ચલો ક્લિયર। એના પછી કોઈ દ્વિકીય સજીવ ચાર સ્થાનો માટે વિષમયુગ્મી છે, કેટલા, ચાર સ્થાનો માટે મિત્રો વિષમયુગ્મી છે, એટલે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ ડી સ્મોલ ડી, બરાબર। તો કેટલા પ્રકારના જન્યો ઉત્પન્ન કરી શકે મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ મિત્રો, 2 રેસ ટુ એન,
एन इज इक्वल टू विषमयुग्मी पेर की संख्या, केटली विषमयुग्मी पेर छे? चार छे, तो टू रेस टू फोर, टू इंटू टू इंटू टू इंटू टू करो गुणाकार मित्रों, आंसर आवशे शुं मित्रों, 16 प्रकारना जन्यो उत्पन्न करे छे। अने आ मैं एक्स्ट्रा लेक्चर नी अंदर मित्रों एक्स्ट्रा विडियो नी अंदर बराबर काउंटिंग तमने मैं शीखवाड़ेलू छे बराबर, तो 100% तमे ए विडियो जोईने पण आ वस्तु फरी पाछी क्लियर करी शको छो। क्लियर? तो अहींया आपणा 5 प्रश्नों क्लियर थया, आगळ वधीए। आगळनो प्रश्न छे मित्रों, एक संकरणनो उपयोग करी प्रभुतानो नियम समझाओ। हवे मित्रों एक संकरण प्रयोग तो आपणे जाणीए छीए कि एक जर लक्षणने ध्यानमां लई बराबर करवामां आवता प्रयोगने आपणे शुं कहीए छीए, एक संकरण प्रयोग तरीके ओळखीए छीए बराबर। हवे एनी अंदर याद हशे मित्रों, ऊंचा पितृ अने वामन पितृ वच्चे संकरण करीए एटले कैपिटल टी कैपिटल टी, आ बाजु स्मोल डी स्मोल टी, संतति एफ वन संतति तो कैपिटल टी स्मोल टी आवतुं बराबर के नहीं। हवे एफ वन संतति में एक ज पितृना लक्षणों जोवा मळता बराबर। हवे जे पितृना लक्षण अभिव्यक्त थाय एफ वन संतति में ए कारक ए जनीन शुं बनी गयुं? प्रभावी बनी गयुं बराबर के नहीं। तो एने तो कहेवाय के मित्रों ज्यारे बे विषम युग्मी मतलब के कारकों भेगा थया होय बराबर, विषमयुग्मी संतति होय के जेनी अंदर बे वैकल्पिक कारकों अलग अलग है, एक कैपिटल टी है एक स्मोल टी है, एक वधारे ऊंचाई सूचन करे एक वामनता सूचन करे, तो एफ वन संतति में जेना लक्षण अभिव्यक्त थाय एटले ए शू दर्शाए मित्रों? प्रभाविता दर्शाए, और जेना लक्षण व्यक्त थता नथी ए शू बनी गयो? प्रच्छन्न जनीन बनी जाए। ख्याल आवे छे के नहीं बराबर? जो अहीं पण आपणी पासे थोड़ा अक्षर थोड़ा नाना लागशे मित्रों, परंतु ऑलरेडी आपणे आगळना लेक्चरनी अंदर चर्चा करी ज गया छीए कि भाई प्रयोग में एक ज लक्षणनो वारसागमन नक्की करवामां आवे तो तेवा प्रयोगने एक संक्रम प्रयोग कहेवाय छे। मेंडलने वटाणाना बे छोड़ पसंद कर्या, एक वधारे ऊंचो छोड़ तो कैपिटल टी कैपिटल टी, एक वामन छोड़ तो स्मोल टी बराबर, एमनी वच्चे संकरण करे तो आपणने शुं प्राप्त थाय? एफ वन संतति ने एफ वन संतति ने बधा छोड़ केवा था? ऊंचा था, तमे जाणो छो बराबर। अने एफ वन पेढ़ी छोड़ वच्चे स्वफलन करावता जे प्रमाण प्राप्त थयुं तेने आपणे शुं कहेता? एक संक्रम प्रमाण तरीके ओळखावे बराबर के नहीं। अहींया जुओ मित्रों, अहींया जुओ कैपिटल टी एक पितृ एक वामन छोड़ स्मोल टी रेडी। हवे जन्यु तो सीधी वस्तु छे, અહીંયા કેપિટલ ટી અને અહીંયા સ્મોલ ટી જન્યુ આવવાના, હવે એફ એન પેઢીમાં તો જન્યુ પ્રકાર શું મળશે? કેપિટલ ટી સ્મોલ ટી, જે બધા ઊંચા જ હતા, હવે એફ એન સંતતિમાં સ્વફલન કરાવ્યું તો જુઓ બે પ્રકારના બને જન્યુઓ, કેપિટલ ટી સ્મોલ ટી, આ બાજુ પણ કેપિટલ ટી સ્મોલ ટી બરાબર, એકને નર તરીકે લઈ તો એકને માદા તરીકે, આ પ્યુનેટ સ્ક્વેરમાં આપણે દર્શાવી દીધું, યાદ કરો ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ બરાબર કે નહીં। અને 3:1 દેખાવ સ્વરૂપ અને 1:2 આપણને જનીન સ્વરૂપ પ્રાપ્ત થતું હતું બરાબર છે। અચ્છા પ્રભુતાનો નિયમ તો કે વિષમયુગ્મી સંતતિમાં યુગ્મ જનીનો પૈકી જે જનીન અભિવ્યક્ત થાય છે તે પ્રભાવી જનીન, અને જે જનીન અભિવ્યક્ત થતું નથી તો એ શું કહેવાય? પ્રચ્છન્ન જનીન। તો એ પ્રભાવીપણાનો નિયમ તો એટલે પ્રભુતાનો નિયમ કે બીજાના લક્ષણ વ્યક્ત થયા એ પ્રભાવી જનીન તરીકે ઓળખાય છે। ચલો ક્લિયર છે રેડી? હવે એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા। મિત્રો આના ઉપર આપણે પણ એક આખો એક અલગથી ટોપિક વિડીયો ચર્ચા કરેલી બેક ક્રોસ માટે બરાબર કે નહીં, એટલે અહીંયા પણ કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ મિત્રો, એમાં પોઈન્ટ એવો છે કે કોઈ ઊંચો છોડ છે પ્રભાવી બરાબર, હવે એ ઊંચો છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી બરાબર, તો એ તમે બાહ્ય લક્ષણ તો ઊંચો જ છોડ છે પરંતુ એનું જનીન સ્વરૂપ કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે એ જાણવા માટેની પદ્ધતિ એટલે આપણે એને કસોટી સંકરણ તરીકે ઓળખીએ છીએ। અને એમાં શું કરીએ છીએ તો એ ઊંચા છોડનું વામન સમયુગ્મી શુદ્ધ નીચા છોડ સાથે શું કરવું? સંકરણ કરવું, એટલે વામન પિતૃ સાથેની જે સંકરણની પદ્ધતિ એટલે મિત્રો કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ એ ઊંચો છોડ શુદ્ધ છે કે મિશ્ર છે બરાબર કે નહીં રાઈટ। એટલે કે ટેસ્ટ ક્રોસ જુઓ, સંકરણ કે જેમાં અજ્ઞાત પ્રભાવી દેખાવ સ્વરૂપ ધરાવતા સજીવો કે તે જ લક્ષણ માટેના પ્રચ્છન્ન સજીવ સાથે સંકરણ કરવામાં આવે, તેથી અજ્ઞાત સજીવના જનીન સ્વરૂપ જાણવા માટે જરૂરી છે બરાબર, કે ભાઈ પ્રભાવી લક્ષણ માટે સમયુગ્મી છે કે એ વિષમયુગ્મી છે છોડ, તો એ આપણે જાણી શકીએ છીએ બરાબર। જો અજ્ઞાત સમયુગ્મી કેપિટલ ટી હોય તો પ્રચ્છન્ન સ્મોલ ટી સાથેનું સંકરણ બધી જ સંતતિઓ તમને કેવી મળશે? ઊંચી જ પ્રાપ્ત થવાની છે। ખ્યાલ આવે છે કે નહીં બરાબર? કારણ કે જો કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે સંકરણ થાય તો બધાનું આગળ જનીન પ્રકાર શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી આવશે
તો બધા જ સંતતિ ઊંચી થઈ, એટલે સમજી લેવાનું કે તમારો જે પસંદ કરેલો ઊંચો છોડ છે એ કેવો છે, સમયુગ્મી છે, બરાબર. પણ ધારો કે વિષમયુગ્મી હોય, મતલબ કે એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, ઊંચો છોડ છે પણ જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, તો હવે એનું સંકરણ તમે વામન સાથે કરો તો અહીંયા જોઈ શકો છો મિત્રો, કેપિટલ ટી સ્મોલ ટી બે જન્યુ આના, અને આના બે જન્યુ વામન સાથેના સ્મોલ ટી સ્મોલ ટી. તો જુઓ અહીંયા તમે ક્રોસ કરશો તો તમને રિઝલ્ટ શું મળે, 50% ઊંચા મળશે, જેમાં કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ આવવાનું સંતતિમાં, અને 50% સંતતિ કેવી આવવાની, સ્મોલ ટી સ્મોલ ટી. મતલબ 50-50 વાળો ચાન્સ આવી ગયો. તો જ્યારે આવું 50-50 વાળું રિઝલ્ટ મળે, એટલે સમજી લેવાનું કે તમે જે ઊંચો છોડ જે જોયો છે એ સમયુગ્મી નથી, શું છે, વિષમયુગ્મી છે, બરાબર. મિત્રો અહીંયા હું બહુ ડીપમાં જતો નથી, કારણ કે ઓલરેડી આ બધી ચર્ચા આપણે ડીપમાં કરી ચૂક્યા છે. ચલો ક્લિયર છે દરેકને, ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, શું કહે છે. જો એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નર સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકારના વિતરણને પ્યુનેટ સ્ક્વેર બનાવીને નિર્દેશિત કરો. નર કેવો કીધો મિત્રો, વિષમયુગ્મી એટલે એક જ લક્ષણની અભિવ્યક્તિ, એટલે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. અને માદા કેવી છે, સમયુગ્મી છે, એટલે સ્મોલ ટી સ્મોલ ટી. હવે નરનો સંયુગ જન્યુ પ્રકાર કેવો બનશે, કેપિટલ ટી, અને બીજો કયો બને, સ્મોલ ટી. આવી ગયું સિમ્બોલ નરજન્યુ માટેનું. માદા જન્યુ માટે તમે જોઈ શકો છો અહીંયા બંને સ્મોલ ટી છે, એટલે સ્મોલ ટી જ આવવાના બંને માદા જન્યુમાં, રેડી. હવે સંકરણ કરીએ મિત્રો, પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવીએ તો જો અહીંયા કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી આવ્યો, કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર કે નહીં. આ કેપિટલ ટી સાથે પાછો આ અહીં સ્મોલ ટી, એટલે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. આ સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી આવ્યો, સ્મોલ ટી સ્મોલ ટી, અને આ સ્મોલ ટી સાથે અહીંયા સ્મોલ ટી, એટલે પાછો સ્મોલ ટી સ્મોલ ટી. અને તમે જોઈ શકો છો મિત્રો, તો આપણને ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી વાળા બે પ્રાપ્ત થાય છે, અને વામન છોડ સ્મોલ ટી વાળા આપણને બે પ્રાપ્ત થાય છે. એટલે આપણને રેશિયો કેવો પ્રાપ્ત થાય મિત્રો, 50-50 વાળો, 50% 50% ઊંચા અને વામન છોડ વાળો પ્રાપ્ત થતો જોવા મળે. ક્યારે, નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી હોય ત્યારે. ચલો ક્લિયર છે દરેકને, રેડી. આગળનો પ્રશ્ન શું કહે છે, જો મિત્રો, ઊંચા છોડ પીળા બીજવાળા, એટલે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય, આપણને આપી દીધું છે એનું જનીન બંધારણ, એનું સંકરણ ઊંચા છોડ લીલા બીજવાળા, એનું જનીન બંધારણ આપણને શું આપેલું છે, કેપિટલ ટી સ્મોલ વાય સ્મોલ વાય, રાઈટ, સાથે કરવાથી નીચેનામાંથી કેવા પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિઓની અપેક્ષા રાખી શકાય. મતલબ તમને કેટલા મળી શકે છે ઊંચા અને લીલા, અને કેટલા મળશે નીચા અને લીલા, આ બે આપણે શોધવાના છે, બરાબર. હવે આપણે શું કીધું કે પહેલો ઊંચા છોડ અને પીળા બીજવાળાનું જનીન બંધારણ આપણે શું આપ્યું, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય આપ્યું, બરાબર. અને ઊંચા અને લીલા માટે આપણે જનીન બંધારણ શું આપ્યું, કેપિટલ ટી સ્મોલ વાય સ્મોલ વાય આપ્યું, બરાબર. હવે જુઓ, જે સંકરણ મતલબ જન્યુનું જે નિર્માણ થાય મિત્રો, આપણે આગળ પણ ચર્ચા કરી ગયા મેન્ડલ પ્રમાણે, કે કેપિટલ ટી કેપિટલ વાય સાથે પણ જાય અને સ્મોલ વાય સાથે પણ જાય, રેડી. એટલે બે જન્યુ કયા બને, કેપિટલ ટી કેપિટલ વાય, કેપિટલ ટી સ્મોલ વાય, બરાબર છે. સ્મોલ ટી કેપિટલ વાય સાથે પણ જાય, અહીંયા ભૂલ છે, એટલે જો મેં સ્મોલ ટી સાથે અહીંયા કેપિટલ વાય બાજુમાં દર્શાવેલો છે, બરાબર. અને સ્મોલ ટી સ્મોલ વાય સાથે પણ જાય, એટલે ચાર જન્યુ અહીંયા બની ગયા મિત્રો. કયા કયા, કેપિટલ ટી સ્મોલ વાય, અરે કેપિટલ ટી કેપિટલ વાય, કેપિટલ ટી સ્મોલ વાય, કેપિટલ ટી કેપિટલ, અરે સ્મોલ ટી કેપિટલ વાય, અને સ્મોલ ટી સ્મોલ વાય, બરાબર છે. એ જ વસ્તુ અહીંયા તમે જુઓ, એટલે ચાર એક પિતૃના મળી ગયા, બીજા પિતૃમાં શું, કેપિટલ ટી સ્મોલ વાય સાથે ગયો, બીજો તો કંઈ વાય છે જ નહીં, અને સ્મોલ ટી સ્મોલ વાય સાથે, એટલે ત્યાં બે જ જન્યુ બનશે, બરાબર. એટલે જો અહીંયા આપણે બે જન્યુને અહીંયા દર્શાવી દીધા, કેપિટલ ટી સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય, અને ચાર જન્યુ પહેલાં અહીંયા આવી ગયા. તો આઠ પ્રકારના આપણને અહીંયા જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે, જે ઓલરેડી આપણે પહેલાં ચર્ચા કરી ગયા છે. છતાં બી હું જો મૌખિક બોલી જાઉં તો જો પહેલા ખાનામાં શું બનશે, કેપિટલ ટી, બરાબર કે નહીં, કેપિટલ વાય સ્મોલ વાય, અહીંયા કેપિટલ વાય છે મિત્રો, આ થોડી ભૂલ છે, ધ્યાન રાખજો, રેડી. અહીંયા બીજા ખાનામાં કેપિટલ ટી બરાબર સ્મોલ વાય સ્મોલ વાય, ત્રીજામાં કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર કે નહીં, અને કેપિટલ વાય સ્મોલ વાય, ચોથામાં સ્મોલ ટી, સોરી કેપિટલ ટી સ્મોલ વાય સ્મોલ વાય. ચલો ક્લિયર છે. એ જ વસ્તુ અહીંયા પણ આપણે ગોઠવતા જઈએ તો જુઓ, કેપિટલ ટી કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ ટી સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય સ્મોલ વાય, બરાબર. એટલે આપણને ઊંચા અને પીળા,
અહીંયા આપણને કેટલા પ્રાપ્ત થાય 3 બરાબર કે નહીં કે જેમાં કેપિટલ ટી અને કેપિટલ વાય હાજર હોવું જોઈએ જો એક આ છે એક બરાબર એક આ બીજો રેડી મિત્રો અને એક આ ત્રીજો તો આ 3 આપણને એવા પ્રાપ્ત થયા કે જે ઊંચા અને કેવા હતા પીળા હતા બરાબર હવે ઊંચા અને લીલા જોવા છે એટલે કેપિટલ ટી અને સ્મોલ વાય બરાબર તો જો એક આ છે કેપિટલ ટી અને સ્મોલ વાય વાળું અહીંયા પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ વાય છે અને અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ વાય જોવા મળે છે એટલે એ આપણને મળે કે ઊંચા અને લીલા એ પણ કેટલા મળે 3 મળે હવે નીચા અને પીળા મતલબ સ્મોલ ટી હોય અને કેપિટલ વાય હોય તો એક મળી ગયો તો કે ઊંચા અને પીળા એક મળે બરાબર અને સ્મોલ ટી અને સ્મોલ વાય બંને હાજર હોય તો એ આપણને નીચા અને લીલા એટલે આપણને કેટલા મળે મિત્રો એક મળે બરાબર હવે આપણને પ્રશ્ન શું કીધો ઊંચા અને લીલાની સંખ્યા કેટલી આપણને પ્રાપ્ત થઈ તો તમે જોઈ શકો છો મિત્રો ઊંચા અને લીલા આપણને 3 પ્રાપ્ત થતા જોવા મળે છે આવી ગયા રેડી અને એનો બીજો પ્રશ્ન શું હતો નીચા અને લીલા આપણને કેટલા મળ્યા તો કે નીચા અને લીલા આપણને 1 પ્રાપ્ત થતા જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો વિદ્યાર્થી રેડી તો અહીંયા જોઈ શકાય છે કે એક ઓર પ્રશ્ન મિત્રો સરળતાથી આપણે રજૂઆત કરી શકીએ છીએ મિત્રો એક સંકરણ દ્વિસંકરણ પ્રયોગના ચાર્ટ જેને ક્લિયર થઈ ગયા છે થિયરીમાં બરાબર તો એને આ આસાનીથી આ બધા પ્રશ્નોની આન્સર રજૂઆત તમે કરી શકો છો બરાબર છે રાઈટ અહીંયા આ વસ્તુ બુકમાં નથી ઉલ્લેખ મિત્રો આ આપણે વિચારીને ડેવલપ કરવાનું છે બરાબર તો એ સરળતાથી તમે જોઈ શકો છો ક્લિયર આગળનો પ્રશ્ન જોઈએ